सौराष्ट्र यूनिवर्सिटी में विवादों दौर यथावत है। विवादित कविता लखनार हवे धरना पर उतरशे। डॉक्टर मनोज जोशी कार्यकारी कुलपति सामे धरना करशे। गुजराती भवन अध्यक्ष न बनावता धरना की चीमकी मनोज जोशीए उच्चारी है। शैक्षिक संघ प्रमुख और कार्यकारी कुलपति वच्चे शाब्दिक बबाल पर थई हती, तो बीजी बाजू कार्यकारी कुलपतिए कहूं कि यूनिवर्सिटी में नियम प्रमाणे काम थाय छे, हजू सस्पेन्शन की प्रक्रिया पूर्ण नथी थई। तो पहला विवादित कविता लखी और त्यारबाद तेमने सस्पेंड करवामां आव्या अने हवे मनोज जोशी कार्यकारी कुलपति सामे धरना करशे। जयरे कुलपतिए स्पष्टता करी छे कि हजी सुधी सस्पेन्शन की जे कार्यवाही छे ते पूर्ण थई नथी। मयूर अमारी साथे जोड़ाई गया छे। मयूर, धरना करवा बेसवाना छे मनोज जोशी, कई बाबत छे, क्यारथी धरना करशे, तेमणे शुं आक्षेप कर्या कार्यकारी कुलपति सामे? प्रीति, आज बात ने लेने अपनी साथ मनोज जोशी जोड़ाया है, अपने तेमनी साथ ज बात करिए। जोशी साहब, संदेश न्यूज में स्वागत है। तमारी मुख्य मांगणी शू छे, आखो विवाद शू छे? विवाद कई नहीं, हूँ मारू सस्पेन्शन रद्द थयू, हूँ निर्दोष, कमिटीए मने निर्दोष जाहिर करो, एटले हूँ जे रीते अध्यक्ष अने अध्यापक हतो ए रीते मूल जग्याए मने ऑर्डर में पण लिख्यु छे पुनः स्थापित करवामां आवे छे, पण गमे ते रीते खोटा अर्थघटन करीने अध्यक्ष तरीके नो चार्ज मने सौंपवामां आव्यो नथी। एटले छेल्ला 15 दिवसथी अमे यूनिवर्सिटीना सत्तावाळाओने अपील करीए छे, विनंती करीए छे, छतां कंई जवाब न आवाथी सोमवारथी अमे गांधीजींध्या मार्गे प्रतीक धरणा करीशुं। જોશીભાઈ, તમે એક કવિતા શેર કરી હતી વોટ્સએપ ગ્રુપની અંદર, એ કવિતા શું હતી, કોના ઉપર નિશાન હતું? કારણ કે ભજીયા પાર્ટીથી લઈને કૌભાંડ સુધી આ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે, અને છેલ્લા 2-3 વર્ષમાં આ બધું જ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં। હવે એ કવિતા તો મને અત્યારે નથી મોઢે, પણ કવિતાના સંદર્ભો એને ખોટી રીતે લીધા છે કે એનું અર્થઘટન ખોટું કર્યું છે। કવિતા તો પ્રેસમાં છે જ અને મીડિયા પાસે પણ છે જ, એની ટેક્સ્ટ મને અત્યારે કવિતા મોઢે નથી। કુલપતિની સાથે તમારે શું વાંધો, કે કુલપતિને તમારી સાથે શું વાંધો છે કે આવું કરી રહ્યા છે? મને કાંઈ વાંધો નથી, કોશો જ વાંધો નથી, પણ અર્થઘટનના પ્રશ્ને એ જે કાંઈ મારી સાથે રમત રમી રહ્યા છે એનું મને દુઃખ છે। જે પ્રકારે સતત છેલ્લા 6-7 મહિનાથી વિવાદ ચાલી રહ્યા છે કાર્યકારી કુલપતિને લઈને, ત્યારબાદ સેનેટથી લઈને સિન્ડિકેટ સુધી બધી જ જગ્યાએ આ પ્રકારની ચર્ચાઓના વિવાદો સામે આવ્યા, શું માનો છો તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શું થઈ રહ્યું છે અને શું થવું જોઈએ? જે થાય છે, જે થઈ રહ્યું છે યોગ્ય નથી, પણ નિયમો પ્રમાણે જે થતું હોય મને નિયમ પ્રમાણે અધ્યક્ષનો ચાર્જ આપવામાં આવે આટલી જ મારી માગણી છે, અને શૈક્ષિક સંઘ પણ મારી સાથે છે, અન્ય સંઘો પણ, અન્ય નેતાઓ પણ મારી સાથે છે। બિલકુલ પ્રીતિ, તો જે પ્રકારે ગુજરાતી ભવનના વડાને હટાવવામાં આવ્યા હતા, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે, હવે તેમની માંગણી છે કે પુનઃસ્થાપિત તેમને તે જ ભવનના વડા તરીકે કરવા જોઈએ। પ્રીતિ, ઉલ્લેખ કરી દઉં કે થોડા સમય પહેલાં જ એક કવિતા શેર કરવામાં આવી હતી અને ત્યારબાદ કુલપતિ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, મનોજ જોશીએ ત્યારબાદ લડત લડી હતી અને આખરે તેમનું સસ્પેન્શન રદ થયું છે। હવે તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને તેમની જગ્યાએ જો સ્થાન નહીં આપવામાં આવે તો સોમવારથી તેઓ કુલપતિની ચેમ્બરની બહાર ગાંધીજીંધ્યા માર્ગે ધરણા ઉપર બેસનાર છે। આભાર મળ્યો તમામ વિગતો માટે।